ટાઈમ પાસ થવામાં આવે વડાપ્રધાન યોજનાનો, એટલે અમે કાગરીય મંત્રી પાસેથી અને સરપંચ પાસેથી કમ્પ્લીટ કરી માર્યા દેવા ગયા. બે ત્રણ મહિના સુધી અમને કોઈ જવાબ આવ્યો નહીં. એટલે અમે પાસે તપાસ કર્યો, સાહેબ અમારું મકાન પાસ થયું છે, તમે કોઈ જાતનો જવાબ નથી આપ્યો, હપ્તો નથી નાખતા. પહેલો હપ્તો અમને 30,000 મળવાનો હતો. 30,000 રૂપિયા લેવા માટે 2,500 રૂપિયા મારી પાસેથી અધિકારીઓએ લીધા. તે પછી લેન્ટર વડે કામ પૂગાડ્યું, જે અમે પાસે બીજા કાગરિયા કમ્પ્લીટ કરીને અહીંયા ગયા દેવા. 2-3 મહિના થયા, કોઈ અમારું જવાબ આપ્યો નહીં. અને 2,500 રૂપિયા પાછા માગ્યા, એટલે મેં 2,500 રૂપિયા પાછા આપ્યા. તો એ મારે 50,000 લાગતો, એ લોકોએ અધિકારીઓ નાખ્યો. મારાથી જેટલું કામ થયું એટલું સ્લેપને બધી ભરાવ્યો અને આગળનો મોરો પ્લાસ્ટરનો કર્યો. તે પછી 40,000 હપ્તા માટે પાછા કાગરિયા કરવામાં આવ્યા. તો એ મારી પાસે 3,000 રૂપિયા પાછા માગ્યા. એ મેં અહીંયા 4-5 વખત ધક્કા ખાધા. તે પછી એ લોકોએ 40,000 રૂપિયા માટે 3,000 રૂપિયા આપો એટલે તમારો હપ્તો નાખી દઈએ. 3,000 રૂપિયા મને હપ્તો નાખ્યો, 3,000 રૂપિયામાં હું પૂગી ન રાખ્યો જ્યાં. ને મેં મારા મકાન જે કામગીરી અમુક બાકી હતી એ કરી નાખી. રસ્તે તો થોડીક બાકી છે કામગીરી, એ કરી નાખી. એટલે મારી પાસે પૈસા વધ્યા નહીં, કરજો પણ થયો હા મારી માથે. અને એ લોકોને પૈસા ન આપવાની કારણેથી મારો 20,000 ને સહાય સંડાસ બાથરૂમના મજૂરી એ રોકાને મજૂરી રોકી. અને અમે તે માટે માળિયા 8-10 વખત અધિકારી પાસે ગયા, પણ અમને કોઈ જાતનો જવાબ ન મળ્યો. એ જ કારણથી અમે મુખ્યમંત્રી અને વડાપ્રધાન પાસે રજૂઆત કરી છે. અમને કોઈ પણ જાતનો જવાબ નહીં આવે તો અમે માળિયા તાલુકામાં આયોડિશ હોય ભૂખડતાળ કરશું. રાજા છે, હું સબડિયાળા ગામની રહેવાસી છું. તાલુકો મારો માળિયા હાટીના છે અને મને પ્રધાનમંત્રીની યોજનાની સહાય મળી છે મકાનની. હું ઝુંપડપટ્ટીમાં રહું છું. ઝુંપડપટ્ટીમાં રહેવા છતાં પણ મને આ સહાય મળી. સહાય મળ્યા પછી મેં આ કામ આગળ લીધું. આગળ લીધા પછી મારો 40,000 હપ્તો અટક્યો. 40,000 મારી પાસેથી 2,000 લેવામાં આવ્યા સાહેબ. જો 2,000 મારી પાસે ટિકિટના 50 રૂપિયા નહોતા તો 2,000 દઉં તો દઉં ક્યાંથી. 2,000 ન હોવા છતાં પણ મેં એને ગમે ત્યાંથી વ્યાજે વટાવેલ આવીને પણ દીધા. હવે અત્યારે માગણાવાળા અમારી ઉપર, જો માગણાવાળાને તો કોઈ દોષ નથી દીધો, કારણ કે એને દીધું એનું ભલાઈ કહેવાય. અમને દીધું અમારા મકાન આગળ લેવરાવ્યા, અમારી ઝૂંપડપટ્ટીમાંથી અમને સારા મકાનમાં રહેવા મળ્યું, એ બધું તો બરાબર છે. પણ હવે એને દીધા, એને તો આપણને દેવા ને. સરકારે તો સહાય અમને દીધી, પણ અધિકારીએ અમારા લગી સહાય પૂગવા દીધી નથી. અધિકારીનું એમ કહેવાનું છે કે અમને પૈસા આપો તો તમને આપીએ. જો અમારી પાસે ખાવા નથી તો અધિકારીને ક્યાંથી અમે દઈએ? જો અમે પૈસા પૂર્ણ કરી આપવાના નથી અને અમે પણ જો આ દીપકભાઈ તરફથી અમે એની સહાય ને એની અમે સહારો લીધા પછી અમે જો આમાં નહીં પૂગી શકીએ તો અમે અમારી માથે ભ્રષ્ટાચાર થાય એમ છે. એટલે અમે આ માગણામાં પૂગી શકીએ એમ નથી. અમે તાલુકાની અંદર આયોડીની સામે આત્મહત્યા કરવા માગીએ છીએ, કારણ કે આ માગણામાંથી અમે છુટકારો પામીએ એમ જ નથી. 20-25 હજાર રૂપિયા અમારી પાસે માગણો છે. અમારી આવક 3-4 હજારની છે તો 25,000 અમારે ભરવો તો ભરવો ક્યાંથી સાહેબ?